સુરતના ખોલવડ ગામમાં આવેલા ખેતી ફળિયામાં ચાલીસથી પિસ્તાલીસ ઘરોનું ડિમોલેશન કરવા મામલે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બે મહિનાની મુદત આપવા માંગ કરી હતી જો કે આ રજૂઆત દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો આ રજૂઆત કરવામાં નાના બાળકો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી જોકે મોટાભાગના લોકો માસ્ક વિના નજરે ચઢતા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો જેથી પોલીસે સૂચનો આપી કાર્યવાહી કરી હતી સુરતમાં ખોલવડ ગામમાં આવેલા ખેતી ફળિયામાં સરકારી પ્રોજેક્ટ આવતા ત્યાંના ચાલીસથી પિસ્તાલીસ ઘરોનું ડિમોલેશન કરવામાં આવશે જોકે ડિમોલેશનને લઈને સ્થાનિક લોકોએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ખોલવડ ગામના ખેતી ફળિયામાં એસસી એસટી અને ઓબીસી તેમજ માઇનોરિટી વર્ગના લોકો રહે છે સ્થાનિકોએ રેલી કાઢીને કોરોના કાળમાં આ ડિમોલેશન યોગ્ય નથી અને ડિમોલેશન કરવા પહેલા બે મહિનાની મુદત આપવામાં આવે જેથી તેઓ રહેઠાણની અન્ય વ્યવસ્થા કરી શકે તેવી રજૂઆત કરી હતી આ રજૂઆતમાં મહિલાઓ સાથે નાના બાળકો પણ જોડાયા હતા જો કે આવેદનપત્ર આપતા સમયે કોરોનાની તમામ ગાઈડલાઇનનો ભંગ થયો હતો રજૂઆત કરવા માટે ભિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ સાથે પચાસથી થી સાહીઠ લોકો જોડાયા હતા જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોનું ટોળું થવું કોરોનાને નોતરું આપવા સમાન છે જોકે પોલીસે લોકોને સતત સૂચના આપી કાર્યવાહી કરવી પડી હતી